जयकार, श्री नागदेव बापा नो जय जयकार, श्री खेतर पाण बापा नो जय जयकार। घंटा जब बाजी बाजी ढोले नगारा, प्रगटा बगड़ता नथी। रूपा, एनु आयखू सुधारीश। एटले
વાદળે સવારના પોરમાં નગર શેઠાણીનું મોં જોયું છે તો આજથી એનું જીવતર સુધરી જશે. હું આજને આજ હમણાં ને હમણાં આપણા મુનિમ પૂંજાને મોકલું છું એ વાદળને ત્યાં ધન ધાન્યથી ભરેલા ગાડા સાથે. મુનિમજી, તમારો અનાજથી ભરેલો ગાડો અમારે નહીં જોઈએ, તો પાછો લઈ જાઓ. પાછું લઈ જાઓ? હા. વાદી, આંગણે આવેલી લક્ષ્મીને જાકારો ન દે. આજ સવારે સવારે તારી બૈરીએ નગર શેઠાણીનું મોઠું જોયું એટલે આ બધું તને મળે છે. રાખી લે, તારી જિંદગી ભરની ગરીબી મટી જશે. ગરીબી? મુનિમજી, વાંઢિયાના ધાન અમારા પેટમાં જાય તો અમારી આવતી પેઢીનું નિકંદન નીકળી જાય. ધરતીના પટમાંથી અમારો વંશ વહેલો ઘૂસાઈ જાય. વાદમ કમળી સાચું કહે છે મુનિમજી, વાંઢિયાના ઘરના ધાન તો ચકલાય નથી ચણતા. ચકલા તમારા જેવા મૂર્ખ ને ગમાર નથી. પેટ ભરવા માંગતા પંખીઓ માટે અન્ન વાંઢિયાનું હોય કે વાદીનું હોય કોઈ ફેર પડતો નથી. એમ? હા. તો મુનિમજી થઈ જાય છે પારખા? થઈ જાય પારખા. નગર શેઠના અન્નના દાણા સાચા મોતી છે, સાચા મોતી. મને વિશ્વાસ છે ચકલા જરૂર ચડશે. એટલો વિશ્વાસ હોય તો ભલે ઉઠી મુનિમજી, હું એ મારા ઘરનું દાન લાવું છું. હા હા. શું વાત છે, કાય એકલા એકલા હસો છો? ક્યાંથી મોટો દલ્લો હાથ લાગી ગયો છે કે શું? અરે દલ્લો હાથ નથી લાગ્યો, પણ હવે લાગવાનો છે. નગર શેઠ ને શેઠાણી ને આપણા સિવાય આ દુનિયામાં કોઈ નથી. હા, કોઈ નથી. એને સંતાન નથી અને થવાનું પણ નથી, એટલે જતે દિવસે બધી મિલકત આપણને મળશે. સમજી? લો, ભેજ ભાગોળે, છાસ છાગોળે ને ઘરમાં દમાદમ. તમારી બધી વાત સાચી, પણ એનો અર્થ એમ નથી થતો કે એમની બધી મિલકત આપણને મળી ગઈ. એ પણ એમના જીવતા જીવન. તારી વાત તો સાચી છે, પણ હું વાણિયાનો દીકરો છું, વગર વિચારે વાત ન કરું. અરે વખત આવી એવી સોફથી મારીશ. અરે કઈ નહીં તો શેઠ ને શેઠાણી આપણી દીકરીને તો દત્તક લેશે. શું? હા, અને શેઠ ની બધી મિલકત ની માલિક બનશે આપણી દીકરી. ના, નાણા ખાતર હું મારી એક ની એક દીકરી એને નહીં દઉં. હવે આપણે બીજું બાળક આવશે અને ન થાય તો? અરે ન કેમ થાય, દુકાનદારી ચાલુ છે તો ઘરાકી તો આવવાની જ ને. હા, દુકાનદારી તો શેઠ ને ત્યાં પણ ચાલુ છે, અને એને ત્યાં ઘરાક આવી ગયો ને તો તમે તો જિંદગી ભર મુનિમ ના મુનિમ, અને તમારા છોકરા એ મુનિમ. મુનિમ? હે દાદા ખેતરપા, સાચા ઘી ના દીવા કરીશ, શેઠાણી ને કાયમ વાંચડી રાખજે. દાદા, આ વાંચડી મેળું હવે આખું લાગે છે. જીવતરમાં શેર માટીની ખોટ ખૂબ જ ચાલે છે. હું તને હાથ જોડું છું, દયા કરો, કા તો મને સંતાન દો, કા મોત, કા તો મને સંતાન દો, કા મોત દો. કોઈ છે કે નહીં આ ઘરમાં? આ તો ઘર છે કે કબૂતર ખાનું? અરે એ મગનાની માં ક્યાં મરી ગઈ? શું છે? નાખો એ મગનાની માં, ભડકાયું કૂતરું કઈડ્યું હોય ને તો રાયડું નો નાખું. બહુ આવો આવો. મેં તમને હજાર વાર કીધું કે મને મગનાની માં ના કહો, મગનાનો હજી જન્મ નથી થયો. એ થઈ જાય, આ અડધે સુધી તો પહોંચ્યું છે, પેટમાં છે, થોડા દીમાં મકોડામાં આવી જાય. માથું તમારું? માથું નહીં, મગનો. મને શું કામ બોલાવીએ કો? અરે ભાગી ચાલી, પાણી વાણી લાવો, હાથ મોઢું ધોવું છે. હું નથી લાવતી, દઈ લો તમારા મેટે. અહીંયા આખો દી ઘરનું કામ કરીને હારકા પાસ
મને રાજની નોકરીમાં ક્યાં આરામ છે, આખો દિવસ ભાગા દોડ કરવી પડે છે, પડતા એ પલ્લીલા કાગડાની જેવી મારી હાલત થઈ જાય છે. તમારે રાજની નોકરી 8-10 કલાકની. અરે ભાગ્યશાળી, આ તારા ઘરકામ માં બળ્યું હું છે, આ ચપટી વગાડી કે પૂરું. ઈ તો તમે બાયડી હોત તો સમજા, એક વાર ઘરનું કામ કરીને જુઓ એટલે ખબર પડશે કે કામ કેટલું અઘરું છે. તો હું પણ છું સિપાઈ બચ્ચો, નહીં રહી કાચો અને આજથી થઈ જાય પાકો. ઠીક છે તો જાઓ, મારા માટે પાણી લઈને આવો. હમણે લાવ્યો, જલ્દી લાવો. દીવાનજી, મહારાજ, રાણી માએ રાજના વારસને જન્મ દીધો છે અને આ મારે માટે ખૂબ જ આનંદ અવસર છે. જાહેર કરી દઉં કે કાલે મહેલના આંગણામાં ઉત્સવ મનાવવામાં આવશે. જેવો હુકમ મહારાજ. મને વગર
છે તમારી તબિયત? સારી છે મહારાજ. નગર શેઠ અને શેઠાણી આવ્યા છે આપણા કુંવરનું મોં જોવા. શેઠ અને શેઠાણી? ના મહારાજ, આવા મંગળ અવસરે આવા વાંજિયાએ આંગણે પાક પણ ન મૂકવો જોઈએ. આંગણે બોલાવીને અપમાન ન કરો રાણીમાં. આમંત્રણ તો વ્યવહાર છે શેઠાણી, પણ તમારા જેવા વાંજિયાની નજર અમારા કુંવર પર પડે તો અમારો કુંવર નજરાઈ જાય, બરખાઈ જાય. બસ કરો રાણીમાં, બસ કરો. આમ કરમ ન દાજલ અને આખરા વેલ ન ડામ ન તો. રાણીના બોલ કરવા જરૂર છે ને શેઠાણી, પણ એમની વાત સાચી છે. ચલો રૂપા. દાદા ખેતર પણ કરે, આપનો કુંવર 100 વર્ષ જીવે, 100 વર્ષ જીવે. દાદા ખેતરપાળ, અમારા કુળમાં સદાય તારા બેસના અને શુભ અવસરો પર અમારું અપમાન થાય છે, છતાંય તું શું બેઠો છે? સદાય અમે તારી પૂજા કરી છે, તારા નામે દાન ધર્મ કર્યા છે, અને એનો તું અમને આ બદલો આપે છે? તું અમારો કુળ દેવતા છે, તારા નરસા પ્રસંગે અમે તારી સ્થાપના કરવાનું ક્યારેય ચૂક્યા નથી. તું અમારો કુળ દેવતા હોવા છતાં અમારા કુળનો નાશ થવા બેઠો છે અને તું ચૂપ છે? તો સાંભળી લે, તારા જેવો કુળ દેવતા મારે નથી જોતો, નથી જોતો. અને આજથી આ ઘરમાં તારી પૂજા પણ બંધ. રૂપા, આજ પછી થી આ દાદા ખેતરપાલ ની આ ઘરમાં પૂજા કરી છે કે જી બે નું નામ પણ આણ્યું છે તો તને હું ઘરમાંથી બહાર કાઢી મૂકીશ. દાદા ખેતરપાલ, આનું તો હું નામો નિશાન મીઠાડી દઈશ. નામો નિશાન મારા ઘરમાં નથી, નામો નિશાન મારા ઘરમાં નથી. દાદા ખેતરપા, તમે તો અંતર્યામી, એક બાજુ વાંજા હોવાનો દુઃખ ને માથે વાંજા વેડા ન ખાય એમના હૈયામાં ક્રોધ જન્માવ્યો, ને આ ક્રોધ ના હાવેગે એમના સંયમ ની પાર તોડી ને તમારી મૂર્તિ નો ઘા કર્યો. પ્રભુ, મોટું મન રાખી એમને ક્ષમા કરો દાદા, એમને ક્ષમા કરો. મુનિમજી આવી ગયો તું, હું તારી જ વાત જોતો હતો. મારું કઈ કામ પડ્યું? મારું કામ થશે તારાથી? આ ધરતી પર એવું કોઈ કામ નથી જેને રંગો ન કરી શકતો હોય. પણ મારું કામ બહુ કઠણ છે. કામ ભલે ગમે તેવું કઠણ હોય, પણ રંગો મફત કામ નથી કરતો. મારે તારી પાસે મફતમાં કરાવવું પણ નથી, મોઢે માંગ્યા દામ આપીશ. તો લાવો દામ અને બોલો કામ. રામ રામ શેઠાણીજી. રામ રામ પૂજાભાઈ. મંદિરે જાવ છો? હા. એક મીઠા વાવડ દેવા આવ્યો છો. મીઠા વાવડ? હા, અમારા ગામમાં એક મહાત્મા પધાર્યા છે, જેમ આપણે વાતો કરીએ છીએ ને એમ ભગવાન સાથે વાતો કરે છે. અચ્છા. હા, એને શરણે જવા વાળાના બધા દુઃખ દૂર કરે છે. બે ચાર દિવસમાં તો જવાના છે. મારું માનો, એના દર્શન કરી આવો, એના આશીષ લઈ આવો, તમારું પણ દુઃખ દૂર થશે. મનેજી, જ્યાં દાદા ખેતરપાળ ની જ મરજી નથી ત્યાં કાળા માથા નું મને શું કરશે? દાદા ખેતરપાળ કઈ નથી કરતા, બધું આવા મહાત્માઓ પાસે જ કરાવે છે. જેમ શેઠ કઈ કરે છે, દોડા દોડી તો અમારે કરવી પડે. મારું માનો, તમે મહાત્મા પાસે જાઓ, તમારી મનોકામના જરૂર પૂરી કરશે. મારી મનોકામના પૂરી થશે, હું જઈશ, જરૂર જઈશ. હે પ્રભુ, હે જગત ના જની, હે જગત ના તારણ, હે દીનાનાથ. શું વાત છે મુનિમજી? આજે ઉનાઉના નિહા કાકા નાખો. હે, કયા મોઢે વાત કરું, કયા શબ્દોમાં વાત કરું, અને વાત કરીને ફાયદો શું? શું કામ કોલસાની દલાલીમાં હાથ કાળા કરું? જેવી તારી મરજી. શેઠ, વાત ન કરું તો કૂતરાને શરમાવી મારી વફાદારી લાગે, અને નાણા વસૂલ કરીને ચોપડે જમા ન કરું એવો હલકો નથી. મુનિમજી, આમ ગોળગોળ વાત ન કરો, ચોખ્ખે ચોખ્ખા શબ્દોમાં કહો તો કંઈક સમજાય. ન સમજાય એવી વાત છે શેઠ. સોમણ તેલે બળતા દીવા નીચે અંધારું જોઈ અને મારું અંતર વલોવાય. રૂપા શેઠાણી, એવું તે શું કર્યું છે રૂપાએ? અરે છોકરાનું સારું થઈને સ્ત્રી શું નથી કરતી? પૂજા પાઠ ધર્મ, અરે પાણા એટલા દેવ બને. પણ શું, તમે દાદા ખેતરપાળ ની પૂજા કરવાની ના પાડી છે, છતાં એ પૂજા કરે એ તો જાણે સમજ્યા, પણ છોકરાઓ સારું થઈને પર પુરુષ ની સાથે છીછુંજા.
ભરધાર જો આવા શબ્દો ફરીથી મોઢામાંથી કાઢ્યા છે તો તારી જીભ ખસી જશે. શેઠ, મારે આવા શબ્દો મોઢા ઉપર લાવવા પડે. મેં તમારા ઘરનું અન્ન ખાધું, તમારી ઇજ્જત જાય મારાથી ન જોવાય. આપણા ગામમાં એક ઢોંગી સાધુ આવ્યો છે. શેઠાણી એને રોજ મળવા જાય છે અને રોજ એકાંતમાં મળે છે. તો એમાં શું થયું મનીમજી? રૂપાને એની સંતાન ભૂખ ક્યાં લઈ જાય છે? હા, સંતાન માટે જ મળે છે. પણ ભગવાનની દીધી હોય ભસ્મથી જો છોકરા થતા હોય ને તો આ ધરતી પર કોઈ સ્ત્રી વાંઝણી જ ન રહે. અને છોકરા સારું થઈને શેઠાણી પોતાનું શરીર બાવાને. મુનિમજી, રૂપા એવું કરે જ નહીં. શેઠ, પોતાની આંખને એની કીકી જ નથી દેખાતી, બાકી બધું દેખાય છે. તમને વિશ્વાસ ના આવતો હોય તો હાલો મારી સાથે તમારી આંખોથી જુઓ. આજે જવાની છે. આવો શેઠાણી, આવો. તમે મને જાણો છો? હા, બેસો. અને એ પણ જાણું છું કે તમારી સંતાન ભૂખ તમને અહીં લઈ આવી છે. ખરેખર ગુરુદેવ, તમે ત્રિકાળ ક્યારે છો? હું તને સંતાન આપીશ. અરે એમ સમજો કે તને સંતાન આપવા માટે જ હું અહીં આવ્યો છું. અને મારું દીધેલું સંતાન નામ કમાશે, નાણા કમાશે અને માતા પિતાનું નામ રોશન કરશે. પરંતુ સંતાન માટે તારે રોજ અહીં આવવું પડશે. હું આવીશ ગુરુજી, જરૂર આવીશ. અને હું કહું તે પ્રમાણે કરવું પડશે. સંતાન માટે તો શું હું સર્વ કાંઈ કરવા તૈયાર છું. તો આવ, મારી પાસે આવ. ડરીશ નહીં. સાવિત્રીનું વ્રત છે, બીજું તો શું માંગો. એમને લાંબો આયખું દેજે ને સદા સુખી રાખજે દાદા, સદા સુખી રાખજે. રૂપા ક્યાં ગઈ છી? મંદિરે. મંદિરે? હા નાથ, આજ મારું વડ સાવિત્રીનું વ્રત છે. તમારું આયખું વધે, કીર્તિ વધે એટલે પૂજા કરવા ગઈ છી. લ્યો આ પ્રસાદ. નથી ખાવ મેં તારો પ્રસાદ. સાચું કે રૂપા ક્યાં ગઈ હતી? કહ્યું તો ખરું, મંદિરે ગઈ હતી. હજી જૂઠું બોલે છે? હું જૂઠું નથી બોલતી નાથ, જૂઠું નથી બોલતી. રૂપા, તું મંદિરે નથી ગઈ, તું ગઈ હતી ઓલા ઢોંગી બાવા પાસે બાળક મેળવવા અને આ તારી રૂપાળી કાયાને સોંપવા. નાથ, તમે આ શું કહો છો? કલંકિણી, પાપીણી, ઢોંગી, ઉલટા, તું સતીત્વના ઉજળા નામ પર કાળભાર છો. ના નાથ, ના, આ હંડોય તમારા મનનો વહેમ છે. હું મહાત્મા પાસે જરૂર ગઈ હતી એમના આશીર્વાદ મેળવવા, પછી હું મંદિરે ગઈ ને ત્યાંથી જ પાછી આવી છું. હું તમારા સમખાઈને કહું છું નાથ, આવો વિચાર મારા સપનામાં નથી આવી શકતો. તો તું કહે છો એ સાચું છે અને મેં મારી નજરે જોયું એ ખોટું છે? હા નાથ, સૌ વાર ખોટું છે, ખોટું છે. પણ રૂપા, જુઠ્ઠાણાના છાબડે સત્યનો સૂરજ કદી ઢાંકી શકાતો નથી. તું પાપીની છો, કલંકીની છો, ઉલટા છો. ને તારા જેવી કલંકીની મારે મારા ઘરમાં ન જોઈએ. મારા માંથી ખોટો આવે ને ચેડો, મગર પુનઃ ઘરમાં કાઢી મૂકવાની આખરી સજા નતો. મને વાંક દો પણ મસ્તમાં વેદ ન બોલો. હું તમને હાથ જોડું છું, તમારે પગે પડું છું, ના તમારે પગે પડું છું. એક વાર કીધું મારા ઘરમાંથી બહાર નીકળ. તમે આ કાઢી મૂક્યો તો હું ક્યાં જઈશ? ના, તારા ઓલા ઢોંગી બાવા પાસે. નહીં નહીં, તો કોક કુવો બજારો કરી લે, તળાવમાં પડીને મરી ગયો. અરે રૂપો ખા, પણ મારા ઘરમાંથી બહાર નીકળ. સાંભળી લે, આજથી તારાને મારે કોઈ ખબર નથી. આજથી તું મારી પત્ની નહીં અને હું તારો પતિ નહીં. બહાર નીકળ. મારી વાત સાંભળો ના.
चार दिवस नी दुनिया ना चार दिवस ना रहवासी भव सागर ना जल मा जाने तू एक मछली प्यासी सागर ना जल मा जाने तू एक मछली प्यासी हे तारा आत्म मा परमात्म बैठो तोय ढूंढे तू काशी भव सागर ना जल मा जाने तू एक मछली प्यासी हे चार दिवस नी दुनिया ना चार दिवस ना रहवासी भव सागर ना जल मा जाने तू एक मछली प्यासी मछली प्यासी हे चार दिवस नी दुनिया ना चार दिवस ना रहवासी भव सागर ना जल मा जाने तू एक मछली प्यासी चाल जीवन चक्की ये दिवसे जावानू ए दिवस नीति थी नकी ए दिवस नीति थी नकी मछली प्यासी हे चार दिवस नी दुनिया ना चार दिवस ना रहवासी भव सागर ना जल मा जाने तू एक मछली प्यासी सागर ना जड़ मा जाने तू एक मछली प्यासी हे चार दिवस नी दुनिया ना चार दिवस ना रहवासी भव सागर ना जड़ मा जाने
तू एक मछली जाती भव सागर ना जल मा जाने तू एक मछली प्यासी ओ भव सागर ना जल मा जाने तू एक मछली प्यासी